આજે રાત્રે 9 વાગ્યે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કરેલ છે તે સંદર્ભે લોકો લાઇટ બંધ કરી દીવો મીણબત્તી અથવા મોબાઇલની ટોર્ચથી આ લોકડાઉનને પોતાનો સહકાર વ્યક્ત કરશે. આવું કરતી વખતે લોકો પૂરતી સાવધાની રાખે તેવી અપીલ કરું છું. સાથે સાથે એ પણ યાદ અપાવું છું કે આવું દરેક વ્યક્તિએ પોતાને ઘર રહીને જ કરવાનું છે, જેથી આવા સહકાર આપવાના બહાને લોકો ઘર બહાર ના આવે અથવા વધુ લોકો ભેગા ના થાય તેની તમામ તકેદારી રાખે તે ઇચ્છનીય છે. આ સમય દરમિયાન પોલીસને સતત પેટ્રોલિંગ કરવા સૂચના કરવામાં આવેલું છે. કોઈ સ્થળ જો લોક ભેગા થશે તો ગુનો દાખલ કરવાની અમને ફરજ પડશે. ગઈકાલે મેં લોકોને જવાબદાર બનાવવા અનુરોધ કર્યો હતો, હજુ આજે ફરી કરું છું. કારણ કે હજુ દરરોજ અમુક લોકો ખોટી અફવાઓ ફેલાવીને વાતાવરણ બગાડવાની કોશિશ કરી રહ્યા છે. ગઈકાલે સુરતમાં એક ભડકાઉ ક્લિપને સોશિયલ મીડિયા ઉપર ફેલાવવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેવી જ રીતે અમદાવાદમાં પણ આવો જ એક ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી વાતો મૂકીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ સંદર્ભે પોલીસ સતત નજર રાખી રહ્યા છે અને આવી એક પણ બાબત ચલાવી લેવામાં આવશે નહીં. ગઈકાલે આવા કુલ 14 ગુના દાખલ કરવામાં આવેલ છે અને 46 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. લોકડાઉન શરૂ થયું ત્યારથી જ આજ દિન સુધી આવા 101 ગુનાઓ દાખલ થયેલ છે. પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી હજુ પણ ચાલુ રાખશે. ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી નિયમિત રીતે સર્વેલન્સ ચાલુ છે. રાજ્યમાં કુલ 179 ડ્રોનની મદદથી ચેકિંગ થાય છે. ડ્રોનના ફૂટેજની મદદથી ગઈકાલે 342 ગુનાઓ અને આજ સુધીમાં 1,383 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 3,601 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. તેવી જ રીતે સીસીટીવીના ફૂટેજના આધારે ગઈકાલે 24 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 188 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉનના સમયમાં કોઈને તકલીફ ના પડે તે માટે સમાજના તમામ લોકોએ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને ગરીબ લોકોને આવા સમયમાં ભોજનના પ્રશ્નો ના થાય તે માટે પણ અનેક સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો પોતાની રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી પ્રવૃત્તિને હું બિરદાવું છું, પણ આવી પ્રવૃત્તિ કરતી વખતે લોકડાઉનના અમલને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનું બાબતે અવગણવી જોઈએ નહીં. એવું ધ્યાને આવેલ છે કે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આવી સેવાકીય પ્રવૃત્તિ માટે મોટી સંખ્યામાં લોકોને ભેગા કરે છે અથવા મંજૂરી વગર વાહનો લઈને નીકળે છે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નહીં. જાહેરનામું ભંગ એમાં થાય છે અને ના છૂટકે કાર્યવાહી કરવામાં આવશે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ
લોકડાઉનના અમલીકરણ માટે નિવૃત્ત પોલીસ અધિકારી અને કર્મચારીઓનો ઉપયોગ કરવા જે સૂચન કરેલું હતું તે સંદર્ભે જરૂરી આદેશ કરી દેવામાં આવેલ છે. ગૃહ વિભાગના ઠરાવ પ્રમાણે શરતો ઉપર જે નિવૃત્ત પોલીસ અધિકારી સ્વેચ્છાએ ફરજ બજાવવા ઇચ્છતા હતા તેમને કરાર આધારિત નિમણૂંક માટેની મંજૂરી આપી દેવામાં આવેલી છે. સમગ્ર રાજ્યમાં આવા કુલ 533 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને નિમણૂંક આપવામાં આવેલ છે. આ પૈકી 496 જેટલા એક વર્ષમાં નિવૃત્ત થયેલ હોય તેવા કર્મચારીઓ છે અને 37 કર્મચારીઓ એવા છે જે ચાલુ સમય માસ નિવૃત્ત થનાર છે. જિલ્લા શહેરમાંથી નિવૃત્ત થયેલ હોય તેવા 396 કર્મચારીઓ છે અને SRPમાંથી નિવૃત્ત થયેલા હોય તેવા 137 કર્મચારીઓ છે. આ 533માંથી પોસઈ કક્ષાના કુલ 52 અધિકારીઓ છે અને બાકીના ASIથી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારી અધિકારીઓ છે. નિઝામુદ્દીન ઇન્સિડન્ટ. ગુજરાતમાંથી જે લોકો નિઝામુદ્દીન ખાતે મરકઝમાં ગયા હોય તેવા 110 લોકો ગઈકાલ સુધીમાં ઓળખી કાઢવામાં આવેલ હતા. આજે આવા બીજા 16 લોકો ઓળખી કાઢવામાં આવેલ છે, જેથી હવે આવા લોકોના કુલ સંખ્યા 126 થયેલ છે. આ નવા 16 વ્યક્તિઓમાંથી અમદાવાદમાં 2, છોટાઉદેપુરમાં 3 અને જૂનાગઢમાં 11. આજે ઓળખી કાઢવામાં આવેલ તમામ 16 લોકોના મેડિકલ ચેકઅપ અને ક્વોરન્ટાઇનની પ્રક્રિયા ચાલી રહેલ છે. આ 126 પૈકી એક વ્યક્તિની મૃત્યુ થયેલ છે અને એક વ્યક્તિ કોરોના ટેસ્ટ અગાઉ પોઝિટિવ આપેલ હતા. હાલ અન્ય 6 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલ છે, જેમાં 5 વ્યક્તિ અમદાવાદના છે અને 1 છોટાઉદેપુરના છે. ગઈકાલથી આજ દિન સુધી ગુનાઓની વિગત. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 1398, ક્વોરન્ટાઇન વગેરેના ગુનાઓની સંખ્યા 577, અન્ય ગુનાઓ 81, ગઈકાલના કુલ ગુના 2056, આરોપી અટક કરેલાની સંખ્યા 3420 અને જપ્ત કરેલ વાહનોની સંખ્યા 8718. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ સજાઓની જોગવાઈઓની કલમોના ટૂંકસાર હું સર્ક્યુલેટ કરી આપીશ, પણ મોટાભાગમાં સેક્શન 51થી સેક્શન 58 સુધી પિનલ સેક્શન્સ છે અને એમાં જે દંડ છે એ 1 વર્ષની કેદ થી 2 વર્ષની કેદ વચ્ચે મોટાભાગમાં સેક્શન્સના પિનલ છે, એ કોગ્નિઝેબલ છે.